આરોપ ભણી રહેલા સંતાનો નામે પણ બનાવ્યા જોબ કાર્ડ ડોક્ટર શિક્ષક નામના પણ બનાવ્યા જોબ કાર્ડ જમીન લેવલિંગ નું દર્શાવ્યું હતું કામ તપાસ કરતા કોઈ જ કામગીરી ન થઈ હોવાનો ખુલાસો જે તો આપણે આ જે સર્વર પર એ ગુંજ પાંચી કા પાંચી પાંચ ગામમાં કામ થયેલા નથી તો તે બદલ આ એ આપણે સાહેબ શ્રીને આ જે તપાસ કરવું કરવું જોઈએ રોજગારી મેળાવ તૈયાર હોય એ ભી વ્યક્તિઓને જોબ જોબ કાર્ડ આપણે ઇશ્યુ કરતા હોઈએ છીએ અને એ સિવાયના વ્યક્તિઓના નામે કોઈ અન્ય નોકરી કરતી વ્યક્તિઓ કે ખોટી કોઈને જોબ કાર્ડ આપવામાં આવ્યા છે તો એ તપાસ કરીશું એનજી ડોક્ટરી કરનાર એટલે એમબીબીએસ ના સ્ટુડન્ટ અને એકલવ્યના શિક્ષકો અને સસ્તે અનાજના સંચાલકોની હાજરી પૂરવામાં આવેલ છે અને જે વૃદ્ધ વયસ્કો છે એમની પણ હાજરી પૂરેલ છે જે કામ થયેલ જ નથી એવા કામોના જૂઠા રીતે હાજરીઓ પૂરીને જે પૈસા ઉપાડવામાં આવ્યા છે એની તપાસ થવી જોઈએ ગીર સોમનાથની હિરણ નદીમાં પ્રદૂષણ અંગે મોટો ખુલાસો તાળાળા પાલિકાના સોગંદનામામાં મોટા ખુલાસા કરોડોનું બિલ બાકી હોવાથી એસટીપી પ્લાન્ટને ને વીજ કનેક્શન નહીં

પ્રદૂષણ અંગે રાહત પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે કોર્ટમાં કરી હતી અરજી પીડિતા માનસિક અસ્થિર તેમજ પિતાની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરિવાર બાળકની જવાબદારી લેવા સક્ષમ ન હોવાથી આપી મંજૂરી

દુકાન આગળ પાર્ક કરેલી એક જીપ અચાનક બાદમાં જીપ પર ચડીને સામાન ઉતારતો હતો તે સમયે જ અચાનક ઢાળ પરથી જીપ રિવર્સમાં સરકવા લાગી કેટલાક લોકો રિવર્સમાં જતી જીપને રોકવાનો પ્રયાસ પણ કરતા જોવા મળ્યા જોકે ઢાળ હોવાથી જીપ રોડ સાઈડ પરથી ઉતરી જાય છે શકાય છે પારખીને થંભી જાય છે ચાલક જીવની ઉપર હોય છે અને ડ્રાઈવર વગરની જીપ રોડ સાઈડ પરથી ઉતરીને રોડની બીજી તરફ ફંગોળાય છે આ સમયે જીપ પરથી કૂદી જતા ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે જોકે થોડા સમય બાદ ડ્રાઈવર વગરની જીપ પણ ખાડામાં પલટી મારી જાય છે સલેમકોટ ગામની દુકાન પર લાગેલા સીસીટીવી માં આખી ઘટના કેદ થઈ છે જોકે આ બનાવમાં કોઈ જાનહાની ના અહેવાલ નથી પ્રવાસન સ્થળ દીવના બસ સ્ટેશન કિલ્લા રોડ ઉપર કાર કાર ચાલકે ચાલકે કાબુ સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની પાર્ક સાઈડમાં પાર્ક કરેલા બાઇકો ઉડાવી દેવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાની નથી થઈ કારમાં બે લોકો સવાર હતા કાર ચાલક મૂળ પોરબંદર નો વતની છે આ સમય ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે